तो भाजप में जोड़ावा मुद्दे अल्पेश कथेरिया की स्पष्टता सामे आवी छे। मारू भाजप में जोड़ावू ते मात्र अफवा छे, भाजप में जोड़ावा अंगे पासे नथी लीधो कोईपण प्रकारनो निर्णय। शहीद परिवार ने नौकरी अपवानी अमारी मांग छे, केसो परत खेंचाया पछी जे निर्णय लेवो हशे ते लईशुं। तो कथेरियानु आ निवेदन सामे आव्युं छे, अत्यारे कोई राजकीय निर्णय लीधो नथी। अल्पेश कथेरियाना भाजप में जोड़ावाना मेसेज वायरल थया हता अने जे बाद तेमणे आ स्पष्टता आपी छे। संवाददाता शैलेश त्रिवेदी फोनलाइन पर जोड़ाया छे। शैलेश, प्रकारे भाजपमां जोड़ावानी जे अफवाओ अने एक बाद एक जोर पकड़ी हतुं के अल्पेश कथेरिया भाजपमां जोड़ाई रह्या छे, तेने ज लईने हवे तेओए स्पष्टता करी छे, शुं विगत? ગઈકાલ મોડી રાતથી જ આ એક અફવા વહેતી થઈ હતી કે અલ્પેશ કથેરિયા હવે ગમે તે સમયે ભાજપમાં જોડાઈ જશે, પરંતુ એ અફવા માત્ર ને માત્ર અફવા જ હતી। કારણ કે મોડી રાત્રે જ અલ્પેશ કથેરિયાએ એક સ્પષ્ટતા કરી દીધી હતી કે તેઓ ભાજપ કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાવાના નથી। તેમણે ફરી વખત પાસની જે બે મુખ્ય માંગો છે કે જે 14 સહિત પરિવારો છે, એ 14 સહિત પરિવારોના પરિવારજનોને નોકરી આપવાની વાત છે, અને બીજું જેટલા પણ કેસો પાસ આંદોલન દરમિયાન થયા છે તમામ કેસો પાછા ખેંચવામાં આવે ત્યાર પછી જ પાસ પોતાનો રાજકીય નિર્ણય જાહેર કરશે। અલબત્ત એ રાજકીય નિર્ણય પાસનો હશે કે અલ્પેશ કથેરિયાનો એ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ હાલના તબક્કે જે અફવા વહેતી થઈ હતી કે અલ્પેશ કથેરિયા ભાજપમાં જોડાઈ ગયા છે, તેની ઉપર ખુદ અલ્પેશ કથેરિયાએ પૂર્ણ વિરામ મૂકી દીધું છે। જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આભાર।